ગુજરાત સરકાર દ્વારા ત્રિદિવસીય એટલે કે 23, 24 અને 25 જૂન શિક્ષણ વિભાગના સંદર્ભ હેઠળના પત્રથી 2022-23ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2022 અંતર્ગત સાણંદ તાલુકાના વિરોચનનગર મુકામે પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે IAS અધિકારી અનુપમ આનંદ, જિલ્લા સદસ્ય પ્રભાતસિંહના પુત્ર જયદીપસિંહ, પૂર્વ જિલ્લા સદસ્ય અજમલભાઈ, તાલુકા સદસ્ય લિયાકત ખાન, ગામના સરપંચ હિતેશસિંહ અને ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે શાળામાં પ્રવેશ મેળવતા બાળકોને સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત બાળકોને આવકારવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો ન હતો. નવા પ્રવેશ મેળવતા બાળકોનો ઉત્સાહ વધારવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે કેટલાક ગામના સ્થાનિક દાતાઓ દ્વારા શૈક્ષણિક કીટ અથવા અન્ય કોઈ ચીજવસ્તુઓ પોતાની યથાશક્તિ પ્રમાણે આપવાનું નક્કી કરી અને આ મહોત્સવને વધુ વેગ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન સ્કૂલ સ્ટાફગણ અને બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ સ્ટાફગણ અને SMCના સભ્યો તથા સરપંચ અને ગામના યુવાને ખૂબ જ મહેનત ઉઠાવી હતી. આ કાર્યક્રમના અંતમાં IAS અધિકારી, ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ફઝલ પઠાણ સાથે CN24 ન્યૂઝ, સાણંદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.